સુરત શહેરમાં મહિના અગાઉ ટ્રેન સામે પડતો મૂકી મહિલા પ્રોફેસરનો આપઘાત પ્રકરણમાં ફરિયાદ નોંધાઈ છે. અજ્ઞાત વ્યક્તિ દ્વારા ન્યૂડ ફોટો વાયરલ કરી ખંડણી માંગતા મોત વાલુ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના મોરાભાગળ વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેસર યુવતીએ ગત 16 માર્ચે ઉત્તરાણ કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન સામે પડતો મૂકી આપઘાત કરવાના પ્રકરણમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે. ડિસેમ્બર 2021માં શિવાનીના લગ્ન કોસંબામાં એક યુવક સાથે થયા હતા, પરંતુ યુવતીના પિતા અને બીજી 3 યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાને પ્રોફેસર યુવતીના લગ્નને માત્ર 3 મહિનામાં જ પિયર રહેવા આવી ગઈ હતી. આ દરમિયાન પ્રોફેસર યુવતી પોતાના મોબાઈલમાં કોઈક એપ્લિકેશન ડાઉનલોડ કરી જેમાં એક્સેસમાં કોન્ટેક્ટ SMS યસ કરતો હતો. ત્યારબાદ તેના મોબાઈલ નંબર પરથી મેસેજ અને કોલ આવ્યા હતા, જેમાં મોર્ફ કરેલા ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરવામાં આવી, જેથી પ્રોફેસર યુવતી ચોંકી ગઈ. બ્લેકમેલ કરનારે તેની ડિમાન્ડ મુજબ પોસ્ટમોર્ટમ ફોન પે થકી પેટીએમ અને ઓનલાઈન ₹23,000થી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી. તેમ છતાં પણ બદનામ કરી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જેથી પ્રોફેસર યુવતી કંટાળી ગઈ અને માનસિક તણાવમાં રહેતી હતી. ત્યારબાદ ટ્રેન સામે પડતો મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી પ્રોફેસર યુવતીએ પિતાને ઉપરોક્ત મોબાઈલ નંબર ધારક ઉપરાંત તેણીને બદનામ કરવામાં પતિ અને સાસરિયાનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી ફરિયાદ રાંદેર પોલીસમાં નોંધાવી હતી.